ખાસ કરીને વર્લ્ડ કપનું જે શેડ્યુલ છે તે આપણને જાહેર થતું દેખાયું છે અને ખાસ કરીને પંદર ઓક્ટોબરે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આપણને મેચ રમાતી દેખાશે અને આ મેચ અમદાવાદમાં થવાની છે તો તેની પહેલાં અમદાવાદમાં હોટેલ જે છે તેમના તરફથી ભાવ વધારો કરવામાં આવ્યો છે બુકિંગ ડોટ કોમ પર આજે બપોરે ત્રણ વાગ્યા સુધી જે ડેટા મળ્યા છે તેના હિસાબે આપણે વાત કરીએ તો વેલકમ હોટલ બાય આઈટીસી દ્વારા આપણે વાત કરીએ તો એક જુલાઈથી ત્રણ જુલાઈ વચ્ચે કિંમતો લગભગ અગિયાર હજાર ત્રણસો અઠ્ઠાણું રૂપિયા પર રૂમ જે છે તે રાખવામાં આવી છે અને ચૌદથી સોળ ઓક્ટોબરની વાત કરીએ તો લગભગ એક લાખ તેતાલીસ હજાર નવસો અઠ્ઠાણું રૂપિયા પર રૂમ જે છે તે કિંમત આપણને રહેતી જોવા મળી છે વેલકમ હોટેલ બાય આઈટીસી દ્વારા આવી રીતે જ પ્રાઇટ પ્લાઝા હોટેલની વાત કરી લઈએ તો તેમના દ્વારા એકથી ત્રણ જુલાઈ વચ્ચે કિંમતો જોઈએ તો આઠ હજાર એકસો સત્તાણું રૂપિયા પર રૂમ રાખવામાં આવી છે અને ચૌદથી સોળ ઓક્ટોબરની વાત કરીએ તો અહીંયા કિંમતો જોઈએ પર રૂમની તો એક લાખ ચૌદ હજાર ચારસો રૂપિયા જે છે તે રાખવામાં આવી છે એટલે કિંમતોમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે હોટેલ દ્વારા આઈટીસી નર્મદાની વાત કરી લઈએ તો અહીંયા જે વધારો કરવામાં આવ્યો છે એક થી ત્રણ જુલાઈની વાત કરી લઈએ તો સોળ હજાર રૂપિયા પર રૂમની કિંમત રાખવામાં આવી છે અને ચૌદથી સોળ ઓક્ટોબરની વાત કરીએ તો બધી રૂમ જે છે તે સોલ્ડ આઉટ થઈ છે કોઈ અવેલેબિલિટી આપણને ચૌદથી સોળ ઓક્ટોબર દરમિયાન નથી જોવા મળી સાથે જ બાય મેરેટની વાત કરી લઈએ તો અહીંયા ભાવ વધારો કરવામાં આવ્યો છે હોટેલ દ્વારા એકથી ત્રણ જુલાઈની વાત કરીએ બાર હજાર પચાસ રૂપિયા પર રૂમની કિંમતો રાખવામાં આવી છે અને ચૌદથી સોળ ઓક્ટોબર દરમિયાન અહીંયા પણ કોઈ રૂમ અવેલેબલ આપણને રહેતી નથી જોવા મળી બધી રૂમ સોલ્ડ આઉટ થતી દેખાય છે ડબલ ટ્રી હોટેલ બાય હિલ્ટેજ ની વાત કરી લઈએ તો અહીંયા એક થી ત્રણ જુલાઈ વચ્ચે કિંમતો જોઈએ તો દસ હજાર પાંચસો ચાલીસ રૂપિયા પ્રતિ રૂમ રાખવામાં આવી છે જ્યારે ચૌદ થી સોળ ઓક્ટોબર દરમિયાન અહીંયા પણ બધી રૂમ વેચાઈ ગઈ છે અવેલેબિલિટી અહીંયા પણ નથી રહેતી જોવાય યાત્ર રીજન્સીની વાત કરી લઈએ તો અહીંયા પણ હોટેલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે એકથી ત્રણ જુલાઈ વચ્ચે લગભગ દસ હજાર પાંચસો રૂપિયા પર રૂમ કિંમતો રાખવામાં આવી છે જ્યારે ચૌદથી સોળ દરમ્યા ઓક્ટોબર દરમિયાન અહીંયા પણ રૂમ બધા વેચાઈ ગયા છે અવેલેબિલિટી અહીંયા પણ આપણને નથી જોવા મળતી તાજ સ્કાયલાઇનની વાત કરી લઈએ એકથી ત્રણ જુલાઈ વચ્ચે લગભગ તેર હજાર રૂપિયા પ્રતિ રૂમ કિંમતો રાખવામાં આવી છે અને અહીંયા પણ ચૌદથી સોળ ઓક્ટોબર દરમિયાન કોઈ રૂમ અવેલેબલ નથી બધા રૂમ સોલ્ડ આઉટ થતા દેખાયા છે છેલ્લે નોવેટેલની વાત કરી લઈએ તો અહીંયા એકથી ત્રણ જુલાઈ વચ્ચે પર રૂમની કિંમત જે છે તે લગભગ દસ હજાર સાતસો નેવું રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે જ્યારે અહીંયા પણ ચૌદ ઓક્ટોબરથી સોળ ઓક્ટોબર દરમિયાન બધી રૂમ જે છે તે આપણને વેચાતી દેખાઈ રહી છે અવેલેબિલિટી અહીંયા પણ નથી દેખાઈ રહી તો ક્લિયરલી પંદર તારીખે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પંદર ઓક્ટોબરે મેચ થવાની છે તો તેને કારણે એક રૂમ જે છે હોટલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આપણે જોઈએ લગભગ ચૌદથી સોળ ઓક્ટોબર દરમિયાન બધી રૂમ આપણને અવેલેબલ રહેતી નથી જોવા મળી બધી રૂમ જે છે સોલ્ડ આઉટ થતી દેખાઈ રહી છે તો હવે ઇન્ડિયા પાકિસ્તાન મેચનું રિઝલ્ટ કેવું આવે છે તે જોવાનું રહેશે પણ ખાસ કરીને તે પહેલા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને કારણે હોટેલ શેર્સ જે છે સ્ટોક જે છે તેને સાસો ફાયદો થશે